संपूर्ण विश्व आजे कोरोना महामारी नी झपट मा छे। आ महामारी ने पड़कार समझीने तेनो सामनो करवा तथा वैश्विक महामारी नी अर्थव्यवस्था उपर थयेली असर नी सामे टकी जवा माननीय वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी ए आत्मनिर्भर भारत नी दृष्टि समग्र देश ने आपी छे, जे अंतर्गत अर्थतंत्र ने मजबूत करवा अनेक पगला लेवामां आव्या छे। गुजरात सरकार द्वारा माननीय मुख्यमंत्री श्री विजयभाई रूपाणी ना नेतृत्व हेठळ आत्मनिर्भर पैकेज नी जाहेरात करी छे, जे अंतर्गत रुपया 14,000 करोड़ थी वधारे नी आर्थिक सहाय नी जाहेरात करवामां आवी छे। जीआईडीसी नी वसाहतों मां आवेल उद्योगों ने फरी चेतन बनता करवा माटे तेमज प्रोत्साहन आपवा माटे कुल रुपया 458.59 करोड़ नी जोगवाई करवामां आवी छे। आ जोगवाई अंतर्गत कर माफी, पड़तर नाणानी चुकवणी में सहाय, डाउन पेमेंट की मुद्दत में वधारो जेवी अलग अलग 13 योजनाओं नू आयोजन करवामां आवेल छे। वन टाइम सेटलमेंट योजना, जेनी अंतर्गत एक साथे बाकी लेना चुकवा इच्छता फाड़वणीदारों ने व्याजनी रकम में 50% अने दंडनीय व्याजनी रकम में 100% माफी। चालू वर्ष 2020-21 दरमियान कोई पण मिलकत पर वण वपराशी दंड माफ। मार्च 2020 અને જૂન 2020 ના લેણા થતા હફતાની ચુકવણીનો સમયગાળો વધારવો તથા જીઆઈડીસી દ્વારા બાકીના સમયગાળામાં વિલંબિત ચુકવણીના વ્યાજની વસૂલાત 7% દરે, નવી ફાળવણી અન્વયે કરવાના થતા ડાઉન પેમેન્ટની મુદ્દતમાં પણ વધારો। વર્ષ 2020-21 દરમિયાન જીઆઈડીસી દ્વારા પ્લોટની ફાળવણીની કિંમતની સમીક્ષા સ્થગિત રાખવામાં આવે છે, એટલે કે ગત નાણાકીય વર્ષના જ ફાળવણી દર યથાવત રહેશે। નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે નિગમના લેણા ઉપર વ્યાજના દરમાં ઘટાડો। તમામ મિલકતોનો વપરાશ શરૂ કરવા માટે મોરેટોરિયમ પીરિયડ 1 વર્ષ વધારવા નિર્ણય। તારીખ 31/12/2022 સુધીમાં વપરાશ શરૂ કરનાર ફાળવણી દરોને વપરાશની સમય મર્યાદામાં વધારો। 3,000 ચોરસ મીટર થી નાના પ્લોટની માંગણી માટે સ્ક્રીનિંગ કમિટી સમક્ષ ઉપસ્થિત થવાનું રહેશે નહીં। અનસેચ્યુરેટેડ વસાહતોમાં લગત પ્લોટની ફાળવણી પ્રવર્તમાન વિતરણ દર પ્રમાણે જ કરવામાં આવશે, 20% પ્રીમિયમ લેવામાં આવશે નહીં। લોકડાઉનના કારણે બંધ રહેલા ઉદ્યોગોને પુનઃસ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી તેમના પાણી તથા ડ્રેનેજના બિલની મુદ્દતમાં વધારો। મહામારીના સમયમાં મજૂરોને રહેઠાણ પૂરું પાડવા માટે ઉદ્યોગકારોને તેઓના પ્લોટમાં હંગામી ધોરણે રહેઠાણ વ્યવસ્થા પૂરી પાડવા મંજૂરી। 2 વર્ષ કે વધુ સમયથી બંધ એવા ઉદ્યોગોને પુનઃજીવિત કરવા માટે વણ વપરાશી દંડ અને ટ્રાન્સફર ફીમાં રાહત। નિગમની દહેજ તેમજ સાયખા વસાહતોમાં મુખ્યત્વે કેમિકલ એન્ડ એન્જિનિયરિંગ ડાઇઝ એન્ડ પિગમેન્ટ્સ, ટેક્સટાઇલ, કેમિકલ એન્ડ એન્જિનિયરિંગ ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવેલ છે। આ પ્રકારના ઉદ્યોગોને સહાયરૂપ થનાર માળખાકીય સુવિધા વિકસાવવાના હેતુથી દહેજ ખાતે અંદાજિત 247 કરોડના ખર્ચે તેમજ સાયખા ખાતે અંદાજિત 230 કરોડના ખર્ચે 40 MLD ક્ષમતાના શુદ્ધિકરણ પ્લાન્ટ CETP તૈયાર કરવામાં આવેલ છે। જણાવેલ બંને પ્લાન્ટનું આજ રોજ તારીખ 13/7/2020ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સદર કાર્યોનું લોકાર્પણ થનાર છે। જીઆઈડીસી વસાહતોમાં પ્લોટના વિતરણની કામગીરી વધુ પારદર્શક બનાવવાના હેતુથી પ્રથમ વખત રાજકોટ ખાતેની ખીરસરા ઔદ્યોગિક વસાહતના પ્લોટ તેમજ એઠોર વસાહતના પ્લોટ ઓનલાઈન ડ્રો સિસ્ટમ મારફતે ફાળવણી કરવામાં આવેલ છે। આજે 13/7/2020ના રોજ આ પ્રક્રિયા આગળ વધારતા 76 વસાહત ખાતે MSME ઝોનમાં આવેલ 127 ઇન્ડસ્ટ્રીયલ પ્લોટનું વિતરણ ઓનલાઈન ડ્રો પ્રક્રિયાથી માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવશે। MSME ઝોનમાં ઉદ્યોગકારોને રાહત દરે પ્લોટ ફાળવવામાં આવશે। ગુજરાતને ઉદ્યોગ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના સ્વપ્નને સાકાર કરવા સંવેદનશીલ સરકાર તથા જીઆઈડીસી સતત કાર્યરત છે અને રહેશે। ગુજરાત બનશે આત્મનિર્ભર।